આંબલી પાદરમાં આપણે આંબલી, પીપળો, અડલો આવા જેવા વિવિધ વૃક્ષો આપણે જોયા છે. આ બધા વૃક્ષોમાં આપણે સૌ આંબલી કેટલી આવું ઘણા બધી આપણે રમતો આવા બધા વૃક્ષો ઉપર રમીએ છીએ. દરેક જગ્યાએ, દરેક ગામડાઓમાં, ગામના પાદરે તમે જાઓ તો વડલો, પીપળો આ વૃક્ષો, તમને આંબલી એવા વૃક્ષો તમને જોવા મળશે. એક આવું જ એક આ વૃક્ષ આપણો આ ઘરમારો, તો આ ઘરમારા વૃક્ષ વિશે આપણે અહીંયા જોઈશું. તો આ ઘરમારાનું જે આ વૃક્ષ છે ને, એના જે ફૂલ જે છે, એ ફૂલ ખૂબ જ એક સુંદર આપણે જ્યારે દૂરથી જોઈએ તો રળિયામણું એવું સુંદર આપણને લાગે છે કે આખું કે ઘરમારાના ફૂલથી એક આખું વાતાવરણ દીપી ઉઠે છે અને જગ્યા પણ દીપી ઉઠે છે. એક સુશોભિત વૃક્ષ આ જે આના ફૂલ છે એ આપણને દેખાય છે. તો તમે એક થયું હશે કે આ ફૂલ ખાઈ શકાય કે નહીં? હા, આ ફૂલ ખરેખર ખાઈ શકે. તમે આ ફૂલને ખાઓ, એક ખાટા મીઠા ફૂલનો આનો સ્વાદ આવશે. અને ઘરમારાના સિંગ બાબતે પણ તમે જોયું હશે કે કેટલી ઉપયોગી આ સિંગ છે, એ રીતે આ ફૂલ પણ ખૂબ જ ઉપયોગી છે. ફૂલ કઈ રીતે ઉપયોગી છે, શું ઉપયોગી છે એ આપણે આગળ જોઈશું. મિત્રો, આપણે ઘરમારાના ફૂલની આપણે વાત કરતા હતા, હવે એ પછી આપણે જોઈશું જે આપ જોતા હશો કે આ ઘરમારાની સિંગો આપ આ ઘરમારા ઉપર તમે જુઓ છો કે આ ઘરમારાની સિંગો, હવે આ ઘરમારાની સિંગો કઈ રીતે ઉપયોગી છે, એનો ઉપયોગ શું છે. ઘરમારાની જે સિંગો જે છે એનો ઉપયોગ એ આપણે જોઈશું. તો ઘરમારાની અંદર આ જે બીજની બાજુમાં તમે જે જુઓ છો એ પ્રમાણે આને ફરતેથી કાઢી આ જે ભાગ જે છે આ ભાગને અલગથી આપણે કાઢી અને આ બીજમાંથી આ જુદો ભાગ પાડી અને આ ભાગનો આપણે પાણીમાં રાત્રે અને એક ગ્લાસમાં એની જે માત્રા પ્રમાણમાં લઈ અને પલાળી રાખવાનો હોય છે. પલાળી રાખ્યા બાદ એને સવારમાં ગાળી અને આને આપણે પીવાના ઉપયોગમાં લઈ શકીએ છીએ. આનો ઉપયોગ વૃદ્ધ અને નાના બાળકો અને દરેક બાળકોના માતા પિતા પણ એનો ઉપયોગ લઈ શકે છે. દરેક ઉંમરના આનો ઉપયોગ કરી શકે છે. ઘરમારાનો સિંગનો બીજ જે છે, આ બીજના ફરતાનો જે આ ભાગ જે છે, એનાથી એક કબજિયાત દૂર કરે છે, પેટની બીમારી દૂર કરે, પેટની જે બાળકોને જે તકલીફ પડતી હોય છે એ દૂર કરે છે. અમે અહીંયા આપણે જોયું હશે ઘરમારા તમે જે જોયા એની આ સિંગો પણ તમે જોઈ શકો છો. હવે અહીંયા કમાન્ડ એન્ડ કંટ્રોલમાં, પર્યાવરણ પ્રયોગશાળામાં આ ઘરમારાના વૃક્ષ તમને જોવા મળે છે. તો આ વૃક્ષો એ અગાઉ વાવેલા છે. હવે આમાંથી જે આ બીજ જે નીકળે છે એ બીજનું અમે સીડ બેંક તરીકે અહીંયા ઉપયોગ અહીંયા કરેલ છે અને આગામી સમયમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ઘરમારા થાય એ રીતના અમે પ્રયાસો કરેલા છે.